ಸಾರಂಪುರ ವಾಲದದು ಏಯ್ ವದಲೆ ಕರಿದೆ ಅದು ಏ ಜೆ ಕಾರ್ತಾಗಿದು ಏ ಸಾರಂಪುರ ವಾಲದದ ನದಿ ದಾಸ ಹೋಯ್ ಇಕುದ ರುದಾಸ ನಾ ಹೋಯ್ ಶಬ್ದ ಕಾ ದೂಸರಾ ನಾಮ ಶ್ರೀ ಸಾರಂಪುರ ಥಾ 6 ವರ್ಷ ನಿ ಉಮರ್ पहला धोरण नो विद्यार्थी बोलवानी छटा एवी के जाने कोई विद्वान तेना वर्षोना अनुभव ना आधारे जीवन अने आध्यात्म नो संदेश आपतो होय। दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी है। देखू तोर में क्या देखू तोर में क्या देखू ये हनुमान, तेरा एक नजारा काफी है। धार्मिक कार्यक्रम थी लेने सोशल मीडिया सुधी चर्चा में रहता आ बालक नु नाम आर्यन भगत छे। ત્યારે આટલી નાની ઉંમરમાં તેમનામાં આટલી આધ્યાત્મિકતા કેવી રીતે આવી, તેમના ગુરુ કોણ છે અને કઈ રીતે તેઓ અત્યારે હાલમાં પોતાનું જીવન જીવી રહ્યા છે, આ સમગ્ર બાબતને લઈને દિવ્ય ભાસ્કરે તેમની સાથે અને તેમના પિતા સાથે ખાસ વાતચીત કરી હતી। તારે આવું સાધુ બનીને સત્સંગ અને સમાજની સેવા કરવાની છે, એટલે હું આ સત્સંગ અને સમાજની સેવા કરી રહ્યો છું। આ જે હું બધું બોલી રહ્યો છું અને આ જે હું બધું શીખું છું એ મારા ગુરુનો પ્રતાપ છે, અને મારા ગુરુનું નામ છે શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાજી સ્વામી। એ મારા ગુરુ છે અથાણાવાળા સાળંગપુર ધામ, જેમને આ બધી મેમની પાસેથી મેં આ વિદ્યા પામી છે। બોટાદની જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા આર્યન ભગતે 1.5 વર્ષની ઉંમર પછી પેન્ટ શર્ટ નથી પહેર્યા। તેઓ કહે છે કે હું સ્કૂલમાં પણ આવા જ વસ્ત્રો પહેરીને જઉં છું। જ્યારે ટીચર બહાર વહી જાય ત્યારે હું મારા ચમત્કારોની વાતો કરવા માંગુ છું। કેવા ચમત્કારોની વાતો? કે ભગવાને આ જગ્યાએ આવા ચમત્કારો કર્યા હતા, આ જગ્યાએ આવા ચમત્કારો કર્યા હતા, એ બધી વાતો કરું। ઈ બધા એવું કે મને આ કોક પણ આર્યન કે કોક આર્યન ભગત કે ક્યારેક ટીચર હું ક્યારેક ચમત્કારોની વાતો કરવાનો હોય ત્યારે મને ટીચર આર્યન ભગત કે, અને જ્યારે બીજું કંઈક કામ હોય ત્યારે આર્યન। આર્યન ભગત સીએમ ભૂપેન્દ્ર પટેલ થી લઈને ઘણા ધારાસભ્યો અને સાંસદોને પણ મળી ચૂક્યા છે અને હવે થોડા દિવસોમાં તેઓ વડાપ્રધાન મોદીને પણ મળવા માટે દિલ્હી જવાના છે। મોદી સાહેબ શું કામ ગમે છે એના માટે મારે તમને બે માણી કેવી છે કે 400 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો, અને એક વાર હાથો સિયા ગુજરાતની ગાડી ઉપર નો બેઠો, ભારતની ગાડી ઉપર નો બેઠો, તો હજી આ રામ મંદિરના પાયાનો ખાડાઓ સલામ સમજી સાહેબ। પિતા મહેન્દ્રભાઈ ધરજીયા ઘણા વર્ષો સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહોતા જતા, પરંતુ આર્યનના જન્મ બાદ તેઓ જવા લાગ્યા। ત્યારે એક દિવસ ગઢપુરમાં કથા હતી અને તે દિવસથી જ આર્યનનું જીવન બદલાઈ ગયું। ઘણા બધા પ્રોબ્લેમ ઇશ્યુ આવે છે પણ અમે જોતા નથી, અને ગુરુજીએ કીધું છે તમે આગળ જે ચાલો તમે જે માર્ગે હાલો છો અને સતના માર્ગ ઉપર બધું ઘણું બધું રહેશે, એટલે તમે પાછળ ન જોતા જે હાલે છે બરોબર છે, અને અમારી ભગવાનની કૃપા છે કે કોઈ જાતનો ઇશ્યુ નથી, પ્રોબ્લેમ નથી આવતો। પરગ ગર હીરે કી કરની હે અંધેરે કા ઇંતજાર કરો, ઓર ના ધૂપ મે તો કાચ કે ટુકડે ભી ચમકતી હે। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।